नमस्कार नमस्कार। हाय, हाउ आर यू माय फ्रेंड्स, माय डियर स्टूडेंट्स, माय बिलोवड स्टूडेंट्स। आई होप एंड बिलीव दैट यू ऑल यू आर डूइंग वेल एट योर होम। दिस इज कल्पेश सर। फॉर दिस वीडियो इज फॉर द फर्स्ट स्टैंडर्ड। सो टुडे वी आर गोइंग टू लर्न द बिगिनिंग साउंड एंड एंडिंग साउंड। ओके, बिगिनिंग साउंड એટલે કે શરૂઆત, એટલે કે શરૂઆત જે શબ્દથી થાય। ફોર એક્ઝામ્પલ, માય નેમ ઇઝ કલ્પેશ, તો કે પરથી શરૂ થાય ને। ઓ, કોઈનું નામ શ્રેય હશે, કોઈનું નામ સ્વાતિ હશે, સ્વીટી હશે। ઓકે, તો બિગનિંગ સાઉન્ડ સ્વીટી, તો બિગનિંગ સાઉન્ડ કયો આવશે? એસ, સોરી, બિગનિંગ સાઉન્ડ એસ આવશે। ઓકે, તે જ પ્રમાણે કોઈનું નામ હશે, ફોર એક્ઝામ્પલ, ઓકે, આપણા હર્ષા મેડમ, ઓકે, આપણા પ્રિન્સિપલ હર્ષા મેડમ, તો એમનું શરૂઆતનો જે શબ્દ હતો કે બિગનિંગ એચ, તે પ્રમાણેના, ઓકે, બિગનિંગ સાઉન્ડ તેમને કહેવાય બિગનિંગ સાઉન્ડ। ફોર એક્ઝામ્પલ ટાઈગર, તો ટાઈગરનો બિગનિંગ સાઉન્ડ, ઓકે, શરૂઆતનો શબ્દ ટી, તો તે પ્રમાણેના આપણે શબ્દ જોવા માટે જઈ રહ્યા છીએ, એટલે કે બિગનિંગ સાઉન્ડ કેવી રીતે થાય। ઓકે, ત્યારબાદ એન્ડિંગ સાઉન્ડ, એન્ડિંગ સાઉન્ડ એટલે, ફોર એક્ઝામ્પલ ટાઈગર, ગર, આર, ઓકે, ટાઈગર, બિગનિંગ સાઉન્ડ ટી, ત્યારબાદ એન્ડિંગ સાઉન્ડ ટાઈગર આર આવશે। તે પ્રમાણેનો આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। પોનિક બી તમે બુક તમારી ખોલી લેજો, કાઢી મૂકજો, જેથી કરીને આપણને વધારે ખબર પડે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે બુકની અંદર શીખીશું। ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આપણે વોવેલ્સના સાઉન્ડ વિશે જોઈ ગયા હતા, બરાબર, લાઈક એ ફોર એપલ, ઓકે, ધેન ઈ ફોર એગ, આઈ ફોર, ઓકે, ઓ ફોર ઓટોપેક્સ, યુ ફોર અમ્બ્રેલા। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે જોઈ ગયા, બરાબર, આવી રીતે આપણે જોઈ ગયા હતા। નેક્સ્ટ પેજની અંદર આપણે જોઈશું, તો બિગિનિંગ સાઉન્ડ્સ, બિગિનિંગ સાઉન્ડ્સની અંદર આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો। ફર્સ્ટ, પ્લીઝ રાઇટ ધ બિગિનિંગ સાઉન્ડ ઓફ ઈચ લેટર બિલો ધ ઇમેજ એન્ડ એડ ધેમ ટુ મેક એ વર્ડ। ઓકે, સો અહીંયા આપણને એક સૂચના આપી છે કે શરૂઆતનો જે સાઉન્ડ, એટલે કે જે શબ્દ, જે વર્ડ આવે એને આપણે લખવાનો રહેશે। પિક્ચર જોઈને તમને ખબર પડી હશે કે એના આગળ આપણે કયો શબ્દ અથવા કયો આલ્ફાબેટ મૂકી શકીએ। ઓકે, સો ફ્રેન્ડ્સ, અહીં આપણે એ બાબતને આપણે વિશેષ કરી ધ્યાન આપીએ કે અહીંયા જુઓ, ફર્સ્ટ પિક્ચર, ઓકે, તમે જુઓ તો તમે અહીંયા કેટ પણ કહી શકો, ઓકે, કેટ, કિટન અથવા તો કેટ। સો અહીંયા આપણે ફર્સ્ટ બિગનિંગ વર્ડ કયો આવશે? તો કેટ, ઓકે, એટલે કે કેટનો શું થશે? સી, ઓકે, કેટનો સી થશે। ઓકે ફ્રેન્ડ્સ, સો કેટ, તો તમારું ફૂલ એમને તમારે એક લેસનના રૂપમાં પણ તમારે લખવાનું રહેશે। હું ફર્સ્ટ વર્ડ મૂકી દઈશ અને બીજો શબ્દ તમારો ઉમેરી દેવાના રહેશે। હવે નેક્સ્ટની અંદર જોઈએ, તો નેક્સ્ટ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો, ઓકે, વોટ ઇઝ ધેર, તો અહીંયા જુઓ અમ્બ્રેલા, તો અમ્બ્રેલાનો અમ્બ્રેલા, તો બિગિનિંગ સાઉન્ડ યુ આવશે। ઓકે, બિગિનિંગ સાઉન્ડ કઈ આવે? યુ, ઓકે, સો આપણે લખ્યું અહીંયા યુ, ઓકે, ત્યારબાદ શું દેખાય તમને? વોલીબોલ ઓર બોલ, ઓકે, સો બી ફોર બોલ, સો અહીંયા બિગિનિંગ સાઉન્ડ વિલ કમ બી, ઓકે, બી લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા સિંહનું, વાઘનું બચ્ચું, સિંહનું બચ્ચું છે અને કબ, એટલે સી આવશે। ઓકે, ત્યારબાદ હિયર વન ઓફ ધ હાઉસ, ઓકે, ટેન્ટ,
અમે ટેન્ટ પણ કહી શકો એને આગળ તમે ટી લગાવી શકો ઓકે ટી અને શરૂઆતનો શબ્દ પછી અહીંયા એગ ઓકે એગને આગળ આપણે ઈ લગાવી દઈએ ત્યારબાદ નેસ્ટ નેસ્ટ ઓકે સો અહીંયા એન લગાવી દઈએ આપણે નેસ્ટ એટલે કે માળો ઓકે પછી અહીંયા ટેન એટલે ટીને આગળ સોરી ટી લગાવી દઈએ એટલે ટેન થઈ જશે ઓકે દેન હિયર ઇઝ તમે જોઈ શકો એક ફૂલ અને ફૂલ છે ફ્લાવર સો અહીંયા ફ્લાવરની અંદર તમે જોઈ શકો અને તમે કોઈક પણ વાક્ય આપી શકો સો અહીંયા એલ લોટસ ઓકે ત્યારબાદ એપલ એ અહીંયા બીજું ચિત્ર એમ ફોર મંકી ઓકે ત્યારબાદ અહીં તમારે એલ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ઓકે ત્યારબાદ ત્યારબાદ રહેશે એમ ફોર મેંગો ઓકે દેન અમ્બ્રેલા જી ફોર ગોટ કપ સી ફોર કપ ઓકે એફ ફોર ફેન ઇગ્લો ઓકે એન ફોર નેટ એફ ફોર ફિશ ઓકે ફ્રેન્ડ્સ આ તમારું એક પ્રકારનું લેસન રહેશે પછી અહીંયા આપણે એન્ડિંગ સાઉન્ડ્સ ઓકે તો અહીંયા જોઈ શકો તમે જોઈ શકો અહીંયા એન્ડિંગ સાઉન્ડ પ્લીઝ સર્કલ ધ પિક્ચર્સ દેટ એન્ડ વિથ ધ સાઉન્ડ ઓફ ગીવન લેટર એન્ડ ઓકે સો અહીંયા આપણે એન્ડ સાઉન્ડની અંદર આપણે જવાના છે સો અહીંયા ફર્સ્ટ આપણે જોઈ શકીએ એમ છે સો વિચાર કરો ડ્રમ ઓકે સો અહીંયા ડ્રમ લા એન્ડિંગ સાઉન્ડ આવ્યો બરાબર ત્યારબાદ ટ્રી ઓર અહીંયા બીજો સાઉન્ડ જોઈ શકીએ તો અહીં આવશે બરાબર ત્યારબાદ સ્ટાર તો સ્ટાર ઓકે પછી પેન ફ્રોગ એન્ડ ટોપ ઓર હેટ ઓકે હેટ સો અહીંયા ફ્રોગ સો ફ્રોગ પર આપણે રાઉન્ડ કરવાનો રહેશે એન્ડ શબ્દ છે ઓકે તો સન પર આપણે પછી ટ્રક સો લે એન્ટ ઓકે સો એન્ટ સાઉન્ડ આવશે ઓકે સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે લેસન કરવાનું રહેશે અને મને મોકલવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો